बनासकांठा जिल्लाना मुख्य मथक पालनपुर में आजाद हिंद फौजना स्थापक ने मां भारती ना सपूत सुभाष चंद्र बोसनी प्रतिमा की दुर्दशा जोता देशना महान सपूतों की प्रतिमाओं की अवदशा परत्वे देशवासियों की घोर उदासीनता चिंता उपजावी रही है। देश ने गुलामी की झंझीरो में मुक्त करी आजादी की महामूली भेट आपनार देशना वीर सपूतों नामे राजनीति करना राजकीय पक्षों के राजकीय नेताओं आवा महान सपूतों की प्रतिमा स्थापित कर देशभक्ति दर्शन कराया बाद कोई ज दरकार राखता नहीं। त्यारे पालनपुर माथी पण आवो ज एक किस्सो सामे आव्यो छे, जेमां शहेरना कीर्तिस्तंभ विस्तारमां आवेला सुभाषचंद्र बोसनी प्रतिमानी अवदशा आपणे आपणा वीर सपूतो परत्वे केटलो आदरभाव धरावीए छीए तेनी प्रतीति करावी रही छे। पालनपुरमां सुभाषचंद्र बोसनी प्रतिमा उपर पक्षीओनी चरक वच्चे तेमना चश्मा पण गायब थई गया छे, मात्र तूटेला चश्मानी एक दांडी जोवा मळी रही छे, ज्यारे प्रतिमाना कलरना पोपड़ा पण उखड़ी जता प्रतिमा निस्तेज देखाई रही छे। वर्षमां मात्र एकाद बार सुभाष बाबूनी जन्मजयंतीए हरकपदुड़ा बनी हार तोरा करी सस्ती पब्लिसिटी मेळवनारा राजकीय नेताओं प्रतिमानी दरकार राखी जणावणी करे अने देशना वीर सपूतों माटे साची श्रद्धांजलि साथे साची देशभक्ति कहेवाशे। केसरिया बल देने वाला सफेद है सच्चाई, आ देशनी अंदर राष्ट्रभक्तिनुं जे गीत छे એની અંદર જે વ્યક્તિઓએ આઝાદી માટે 1945માં ક્રાંતિવીર બની અને મોટો પ્રયાસ કર્યો એવા શ્રી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાઓ ઠેર ઠેર મુકાય છે, પરંતુ વર્તમાન રાજકીય પ્રવાહો એ રીતે ચાલે છે કે જાણે વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય એ લોકો માત્ર નામના પોતાનું વર્ચસ્વ વધારવા માટે બાવલાઓ ગમે ત્યાં ઊભા કરી દે છે મહાન વ્યક્તિઓના, પરંતુ તે પછી એની દરકાર એ લોકો વર્ષ દરમિયાન કદી લેતા નથી, પરંતુ જ્યારે જ્યારે એમની જયંતિ આવે છે ત્યારે એકાદ વાર એ લોકો આવી અને બાવલાની સાફ સફાઈ કરે છે, ફૂલહાર કરે છે, 5-25 જણને ભેગા કરે છે અને લોકપ્રિયતા સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પોતાની રીતે બે ચાર નાના મોટા વક્તવ્યો આપે છે। આ એક ખરેખર દુઃખદ વસ્તુ છે। ભારતને આઝાદ થઈ આજે 70 વર્ષથી વધુ વર્ષ થવા છતાં પણ એક વસ્તુની મોટી ખામી જોવા મળે છે આપણને સૌને, અને એ છે રાષ્ટ્રવાદની, નેશનાલિઝમ કે પેટ્રિયોટિઝમ આ દેશમાંથી લગભગ નેસ્તનાબૂદ થઈ ગયું એવું લાગે છે। વિપક્ષો હોય એ લોકો માત્ર વિરોધ, પ્રત્યેક બાબતમાં વિરોધ સિવાય બીજું કંઈ જ કરવાનું જાણતા નથી। આજે સુભાષચંદ્ર બોઝની આ પ્રતિમા જોતા એમના ચશ્મા કાં તો ચોરાઈ ગયા છે, તૂટી ગઈ દાંડી, પણ કોને પડી છે, કોને પરવા છે। આ નગરપાલિકાના જે મહાન ફર્સ્ટ જેને પ્રમુખ કહેવામાં આવે છે, ફર્સ્ટ સિટીઝન કહેવામાં આવે છે, એમને પણ આ વસ્તુનો કોઈ ખ્યાલ નથી કે નથી બીજા કોઈ વ્યક્તિઓને આ વિષયનો ખ્યાલ, વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય। બહેતર વસ્તુ એ છે જો તમારે પ્રતિમાઓનું વ્યવસ્થિત સન્માન ન કરવું હોય, એમની દરકાર ન કરવી હોય, તો બેટર યુ ડુ નોટ પુટ સચ સ્ટેચ્યુઝ। મહાન રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓ મૂકી દેવાથી દેશપ્રેમ જાગી જશે એવું નથી, આપણે જે પ્રતિમાઓ મુકાઈ છે એનું ખરેખર જાળવણી થાય એ પણ અગત્યની વસ્તુ છે। હમણાં જ અમારા ધ્યાનમાં આવ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જેમની પ્રતિમાની એમના જે આંખની ઉપર જે ચશ્મા છે એ તૂટી ગયા છે, કલરના પોપડા પણ વખૂટી ગયા છે, તો આ વસ્તુ એમના માટે આ એક બહુ શરમજનક આપણા માટેની વસ્તુ થઈ કહેવાય, અને એ એમના પ્રત્યેની આપણી લાગણી દુભાઈ રહી છે એ બહુ શરમજનક છે। માટે વ્યવસ્થિત જાળવણી થતી હોય તો જ પૂતળા મૂકો, બાકી પછી રહેવા દો।